મિત્રો ધોરણ 10 ચેપ્ટર 3 ડિજિટલ સ્વરેખ સમીકરણ યુગમાં ભાગ 6 સ્વાધ્યાય 3.4 નો ત્રીજો કુટ પ્રશ્ન જોવાનો છે મોસ્ટ ટાઈમની કુટ પ્રશ્ન છે બરાબર આ ધ્યાન રાખવાનું છે આ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો હવે ખાસ ધ્યાન રાખવાનું છે બે અંકની વાત આવે દાખલા તરીકે ગ્રહણ લખી બે અંકની 25 બે અંકની સંખ્યાની વાત આવે ત્યારે માં હંમેશા એક એકમનો અંક ધારવાનો અને એક દશાંશનો અંક ધારવાનો કુટ પ્રશ્નો પરથી જ્યારે તમે દાખલા કરો ત્યારે કોઈ પણ બે વસ્તુ હશે હવે આમાં બે વસ્તુ કઈ તો કે બે અંકની સંખ્યા હોય તો એક એકમનો અંક હોય ને કેવો હોય કે દશાંશનો અંક હવે તમને બધાને ખબર છે આ પ્રાઇમરીમાં તમે શીખી ગયા એકમનો અંક કેટલો છે તો કે 5 દશાંશનો અંક કેટલો છે તો કે 2 તો હવે આના પરથી 25 બન્યા કઈ રીતે હોય તો કે જે દશાંશનો અંક હોય ને એની સ્થાન કિંમત તમારે આવતી દશાંશના સ્થાન કિંમત 10 થાય કે એકમની સ્થાન કિંમત 1 તો એકમના અંકને 1 વડે ગુણવાનું અને દશાંશના અંકને 10 વડે ગુણવાનું પછી બનેનો સરવાળો કરવાનો એટલે તમને સંખ્યા મળશે જો 10 2 20 5 1 5 કેટલા થયા 25 આ રીતે 25 બની ગયા તો બે અંકની સંખ્યા વાત આવે ત્યારે મેં એક એકમનો અંક ધારવો એક દશાંશનો અંક ધારવો પછી એના ઉપરથી મૂળ સંખ્યા મેળવવી કઈ રીતે મૂળ સંખ્યા મેળવવાની એકમના અંકને 1 વડે ગુણીને દશાંશના અંકને 10 વડે ગુણી અને એનો સરવાળો કરવો જો સરવાળો થાય તો કરવાનું ન થાય તો એમ નામ રાખવાનું આ રીતે તમને મૂળ સંખ્યા મળશે બે અંકની વાત હોય ત્યારે તો આપણે જોઈએ ધારો કે એકમનો અંક ધારી લે ધારો કે એકમનો અંક બરાબર x દશાંશનો અંક બરાબર y ધારતા હવે તમે જોઈ શકો છો આના પરથી બરાબર છે કઈ રીતે સંખ્યા બની તો મૂળ સંખ્યા કઈ રીતે બનાવવાની છે જો આ રીતે બે અંકની વાત આવે ત્યારે મૂળ સંખ્યા રીતે બનાવવાની છે એકમના અંકને 1 વડે ગુણવાનો છે વત્તા દશાંશના અંકને 10 વડે ગુણવાનો છે બંનેનો સરવાળો કરવાનો છે એટલે તમને એ સંખ્યા બે અંકની મળશે તો આપણે જોઈએ 10 ના 10 દશાંશનો અંક કોણ છે તો કે y પ્લસ 1 ના 1 એકમનો અંક કોણ છે તો કે x ગુણાકાર કરીએ તો શું થાય તો કે 10y પ્લસ x આનો સરવાળો થાય નહીં એટલે આ મૂળ સંખ્યા તમારી બનશે 10y પ્લસ x હવે શું કહે છે બરાબર ધ્યાન વળી સંખ્યાના 9 ગણા કરતા એટલે જે આ તમને મૂળ સંખ્યા મળે ને એના 9 ગણા કરવાના છે 9 ગણા કરો એટલે 9 વડે ગુણીશું 9 ગણા કરતા એ અંકોની અદલા બદલી કરતા હવે અંકોની અદલા બદલી કરવાની એકમનો અંક અને દશાંશના અંકની અદલા બદલી કરવાની તમે અદલા બદલી કરો ને એટલે નવી સંખ્યા મળે તો અહીં લખું છું અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા શું થશે તો કે મળતી નવી સંખ્યા શું થાય અંકોની અદલા બદલી કરવાની છે એકમનો અંક અને દશાંશનો અંક જો y ને છે x ઉપર લઈ જવાનો x ને y ની જગ્યાએ લઈ આવવાનો તો શું થાય તો કે 10 અહીં લઈ આવો x વત્તા y તો આ થશે નવી સંખ્યા હવે આપણે શરતોને આધીન અને સમીકરણ બનાવતા જઈએ તો પહેલું સમીકરણ બનાવીએ બે અંકોની સંખ્યાનો અંકોનો સરવાળો 9 તો બે અંક કોણ તો કે એક એકમનો અને એક દશાંશનો સરવાળો 9 છે તો સમીકરણ 1 બનાવીએ બંને અંકનો સરવાળો 9 છે બંને અંક એટલે કોણ એકમનો વત્તા દશાંશનો બરાબર 9 એકમનો કોણ છે તો કે x દશાંશનો તો y બરાબર 9 પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ x y 9 બરાબર 0 સમીકરણ નંબર 1 હવે બીજું સમીકરણ આવી પણ છે વળી સંખ્યાના 9 ગણા કરતા કઈ સંખ્યાના 9 ગણા તો બે અંકની સંખ્યા આવે ને એટલે તમારે આ મૂળ સંખ્યા મેળવવા તો આ મૂળ સંખ્યા મેળવી એના 9 ગણા તો આ બીજું સમીકરણ બનાવશે આ રીતે મૂળ સંખ્યા એના કેટલા ગણા કરવાનું કહે છે વળી મૂળ સંખ્યાના 9 ગણા કરીએ 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી અદલ બદલ કરો તો નવી સંખ્યા જવાબ એના કરતા બે ગણી તો અહીં સરખાવવાનું છે બરાબર જે તમને અદલ બદલ કરીએ એટલે જે નવી સંખ્યા મળી એના કરતા કેટલા ગણા કે છે તો કે બે ગણા કે છે ચાલો એમાં કિંમત મૂકીએ 9 ના 9 મૂળ સંખ્યા આપણી પાસે કઈ છે તો કે 10y + x બરાબર ને બરાબર 2 ના 2
નવી સંખ્યા કરી એની અંદર બદલ કરી દો તો કે 10x + y ચાલો શું થશે 90y + 9x બરાબર બરાબર 10 2 20x + 2y બંને પદને ઉપાડીને આ બાજુ લઈ જાઓ અથવા તો આ બે પદને ઓલી બાજુ ગમે એ રીતે લઈ શકો તો આપણે આ બે પદને આ બાજુ લઈ શકીએ તો આ બે પદને નું રાખીએ 20x + 2y 90y બાજુ એટલે -90y 9x બાજુ એટલે -9x = 0 શું થશે હવે તો પહેલા x વાળું પછી y વાળું તો પહેલા x વાળાનો આપણે સરવાળા બાદ બાકી કરીએ 20x ને -9x 20x માંથી 9x એટલે કેટલા વધે તો 11x એ જ રીતે प्लस 2y ने माइनस 90y बने ની સંખ્યા અલગ અલગ બાદબાકી કરી -88y = 0 જો સામાન્ય નીકળતા હોય તો સામાન્ય કાઢે કેટલા સામાન્ય નીકળે તો 11 તો 11 ક્યાં જશે 0 ના છેદમાં શું થશે x માઇનસ અને 11 એટલે કેટલા વધે 8y અચળ પદ ન હોય તો હું કહે 0 = 0 અને કહેવાય સમીકરણ નંબર 2 હવે તમે જોઈ શકો છો સમીકરણ 1 અને 2 નો લોગ કરીશું બરાબર છે લોગ કરવામાં કોઈ પણ એકના સહગુણક સમાન હોવા જોઈએ કોના સહગુણક સમાન છે તો કે x ના સહગુણક સમાન જ છે તો ઉપર નીચે લખીએ આ રીતે થશે x + y - 9 = 0 x - 8y + 0 = 0 જેના સહગુણક સમાન કરીએ હોય એની નિશાની બદલાવીશું x ના સમાન છે નિશાની બદલાવીશું માઈનસ પ્લસ માઈનસ આપણે ઉભી જશે નીચેની નિશાની યાદ રાખવાની છે 8y અને y કેટલા થાય તો કે 9 વાળા અહીંયા કેટલા થશે -9 = 0 9y -9 આવા જાવ તો +9 y = 9 ના છેદમાં 9 તેથી y = કેટલા થાય તો કે 1 જે સમીકરણ 1 અથવા 2 માં લ્યો તો કે જે 1 માં લેતા ચાલ્યો એક સમીકરણ અહીંયા છે x + y - 9 = 0 શું થશે x ના x + 1 - 9 = 0 બે નિશાની અલગ અલગ એટલે બાદબાકી થશે x = કેટલા થશે તો કે 8 થશે તો આપણે માઈકુ તો તે સંખ્યા તે સંખ્યા એટલે કઈ સંખ્યા તો કે મૂળ સંખ્યા બરાબર બે અંકે મૂળ સંખ્યા તો એમાં કિંમત મૂકીશું છેલ્લે આ ન કરું તો અડધો માર્ક્સ કપાશે એટલે મૂળ સંખ્યામાં કિંમત મૂકવી ફરજિયાત છે 10 ના 10 y કે કઈ એકમ મૂકીશું તો 1 એકમ નો કે x ને 8 મૂકીશું 10 એકુ 10 વત્તા 8 કેટલા છે તો 18 તો તે સંખ્યા શું આવશે તો કે મૂળ સંખ્યા બરાબર 18 જે આપણો જવાબ થશે પહેલેથી સમજાવું છું બરાબર નો ધ્યાન બે અંકની સંખ્યા હોય તેમાં એક એકમ નો અંક હોય અને એક દશમ નો બરાબર પછી એના ઉપરથી આ સંખ્યા ફરજિયાત તમારે મેળવવાની મૂળ સંખ્યા કઈ રીતે મેળવવાની એકમ ના અંકને 1 વડે ગુણવાનું દશમ ના અંકને 10 વડે ગુણવાનું પછી કિંમત મૂકવાની સરવાળો ન થાય તો નંબર અદલ બદલ કરવાનું કે એટલે અંકોની અદલ બદલ થાય x અહીં આવે અને y x ની જગ્યાએ અદલ બદલ કરો એટલે નવી સંખ્યા પછી એના ઉપરથી રકમ ઉપરથી બે સમીકરણ બનાવવાનું પછી લોગની રીતે દાખલા રીતે તમારે કરવાનું છે મોસ્ટ અહીંથી દાખલો છે અને પ્રેક્ટિસ કરવાની છે ચાલો એના પછી ચોથો દાખલો છે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટ જોઈએ છે મીનાને કુલ 25 નોટ મળી કેશિયરને 25 નોટ આપી તો તેણે રૂપિયા 50 અને બરાબર 100 ની પ્રત્યેક કેટલી નોટો મેળવી હશે બરાબર છે બે વસ્તુની વાત છે 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટ આપણે ધારી લેવાનું ધારો કે 50 રૂપિયાની x નોટ મેળવી અને 100 રૂપિયાની y નોટ મેળવી પહેલું સમીકરણ શું બનશે તો કે મીના કુલ 2000 રૂપિયા ઉપાડે છે 50 અને 100 ની નોટો ભેગી કરીને તો પહેલું સમીકરણ કુલ 2000 રૂપિયા આ રીતે મળે છે તો બરાબર છે પહેલું સમીકરણ શું થશે કુલ 2000 રૂપિયા ઉપાડે છે જો 50 રૂપિયાની x નોટ ઉપાડતી હોય અને 100 રૂપિયાની y નોટ ઉપાડતી હોય બે નો સરવાળો 2000 રૂપિયા થાય તો શું થાય તો 50 રૂપિયાની x નોટ એટલે કેટલા રૂપિયા થયા તો કે 50x રૂપિયા વત્તા 100 રૂપિયાની y નોટ ઉપાડે છે એટલે 100 ગુણ્યા y એટલે 100y બરાબર કુલ કેટલા રૂપિયા મળે છે તો 2000 રૂપિયા મળે છે તો આ પહેલું સમીકરણ થશે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીશું 50x + 100y 2000 બાજુ આવે એટલે -2000 = 0 સમીકરણમાંથી સામાન્ય નીકળતું તો કાઢી લેવાય જેથી કરીને સમીકરણ નાનું બની જાય તો આ બધામાંથી 50 સામાન્ય નીકળશે 50 જે સામાન્ય નીકળી 0 ના છેદમાં જઈને 0 થઈ જાય અહીં વધશે x + 50 + 100 એટલે કેટલા વધે 2y
माइनस 2000 માંથી 50 સામાન્ય કઈ રીતે નીકળે તો આ રીતે 2000 ભાગ્યા 50 શૂન્ય શૂન્ય 11 200 ભાગ્યા 4 5 કરો એટલે કેટલા થાય તો કે 5 6 20 એટલે 40 થશે એટલે માઇનસ 40 બરાબર 0 સમીકરણ નંબર 1 તો આ રીતે પહેલું સમીકરણ બનશે કુલ નીનાએ કુલ 25 નોટો મેળવી તો નોટો કુલ 25 એટલે નોટોનો સરવાળો કરવાનો અહીં રૂપિયા 2000 એટલે રૂપિયાનો સરવાળો કર્યો બરાબર છે 50 રૂપિયાની x નોટો મેળવી એટલે 50 x રૂપિયા થાય 100 રૂપિયાની y નોટો મેળવી એટલે 100 y રૂપિયા થાય આ રીતે કુલ 2000 રૂપિયાને મળ્યા એટલે સમીકરણ એ રીતે બન્યું હવે કુલ 25 નોટો મેળવીએ છે તો હવે નોટોનો સરવાળો કરવાનો x નોટ અને y નોટ કુલ 25 નોટ મેળવે છે શું થશે x + y બરાબર કેટલા 25 બંનેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીશું x + y 25 આ બાજુ એટલે -25 બરાબર 0 સમીકરણ નંબર 2 થશે 2 થશે હવે તમે જોઈ શકો છો કોઈ પણ એકના સહગુણક સમાન હોવા જોઈએ કોના છે સહગુણક x ના સહગુણક સમાન છે તો બંને સમીકરણ આ રીતે લખીશું x + 2y -40 બરાબર 0 એની નીચે x + y -25 બરાબર 0 શું થશે જેના સહગુણક સમાન હોય એ નિશાની અલગ અલગ કરવાની માઇનસ માઇનસ પ્લસ આ બંને ઉડી જશે 2y માંથી y જાય તો કેટલા વધશે તો કે y વધશે અહીંયા બંને નિશાની અલગ અલગ થશે 40 માંથી 25 જાય એટલે 15 વધશે કેવા 15 તો કે માઇનસ 15 y બરાબર કેટલા થશે તો કે પ્લસ 15 થશે આ બાજુ આવે તો જે કોઈ પણ એક સમીકરણમાં લેવાનું છે જે આપણે સમીકરણ 2 માં લેતા તો બે સમીકરણ લખીએ x + y -25 = 0 y દેખાય 15 મૂકીશું x ના x કેટલા થશે તો કે -10 = 0 તો x = કેટલા થશે તો કે 10 તો આ બરાબર છે x એટલે શું હતો તો કે 50 રૂપિયાની કેટલી નોટ મળશે 10 નોટ મળશે અને 100 રૂપિયાની કેટલી નોટ મળશે તો કે 15 નોટ મળશે આપણો જવાબ થશે તાળો મેળવો હોય તો તાળો મેળવી શકો છો જો 50 રૂપિયાની 10 નોટ હોય તો કેટલા રૂપિયા થાય તો કે 500 100 રૂપિયાની 15 નોટ હોય તો કેટલા થાય તો કે 1500 કુલ કેટલા રૂપિયા થાય તો કે 2000 તો મીનાએ કેટલા રૂપિયા પડ્યા હતા તો કે 2000 આ રીતે તારો મેળવી શકાય આ રીતે દાખલો કરવાનો છે તમારે એના પછી પાંચમો દાખલો એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે એટલે ફાઇનલ ભાડું લે છે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો અહીં કેટલી વસ્તુ મેળવવાની છે તો કે 2 તો આપણે ધારી લે એક નિશ્ચિત ભાડું ધારી લેશે અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું ધારી લેશે નિશ્ચિત ભાડું કેટલા દિવસનું છે તો કે નિશ્ચિત ભાડું છે એ 3 દિવસનું લે છે તો આપણે ધારી લે ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા અને પ્રત્યેક અને પછીના પ્રત્યેક દિવસ દીઠ y રૂપિયા લે છે ચાલો હવે આપણે જોઈએ સરિતા છે એ 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકે છે તેના પરથી સમીકરણ કેમ બને સમીકરણ સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકે છે બરાબર નું ધ્યાન સરિતા 7 દિવસ પુસ્તક લઈ આવે છે આ 7 દિવસ પુસ્તક લઈ આવે તો પછી 3 દિવસનું નિશ્ચિત ભાડું લાગશે અને બાકીના પ્રત્યેક દિવસથી જ y રૂપિયા ભાડું લાગશે તો 7 દિવસ પુસ્તક લઈ આવે તો બરાબર છે પ્રત્યેક દિવસ કેટલા થશે તો કે જો 7 માંથી 3 દિવસનું નિશ્ચિત ભાડું ભાડ x અને વધ્યા કેટલા તો કે 7 - 3 એટલે બાકીના 4 દિવસનું રૂપિયા y લેખે કેટલું થાય તો કે પ્રત્યેકના y એટલે 4 ગુણ્યા y તો કેટલું થાય 4 અને કુલ કેટલા રૂપિયા ચૂકવે છે તો કુલ 27 રૂપિયા ચૂકવે તો સમીકરણ શું બને 3 દિવસનું નિશ્ચિત ભાડાના x વત્તા બાકીના 4 દિવસ લીધા એનો પ્રત્યેક દિવસ દીઠ y એટલે 4 ગુણ્યા y એટલે 4 y બંનેનો ટોટલ કુલ કેટલો તો 27 આ રીતે 27 રૂપિયા થશે શું સમીકરણ થશે x + 4y -27 = 0 સમીકરણ નંબર 1 આ જ રીતે વાત છે સુશીની બીજું સમીકરણ બનાવીએ
શું કહે છે સુશી કેટલા દિવસ પુસ્તક રાખે છે તો કે સુશી 5 દિવસના 21 રૂપિયા ચૂકવે છે શું થશે 5 દિવસમાંથી 3 દિવસનું નિશ્ચિત ભાડું આપશે 5 દિવસમાંથી 3 દિવસનું નિશ્ચિત ભાડું લાગશે કેટલું તો કે x વધ્યા કેટલા દિવસ 5 માંથી તો કે 5 - 3 કેટલા તો કે 2 ના પ્રત્યેક દિવસ દીઠ y રૂપિયા લેકે કેટલા થાય તો કે એક દિવસના y વધ્યા કેટલા તો કે 2 દિવસ કેટલા થાય તો કે 2y રૂપિયા કુલ કેટલા રૂપિયા છૂટે છે તો કે 21 તો બંનેનો સરવાળો થાય નિશ્ચિત ભાડું 3 દિવસના x બાકીના 2 દિવસ વધ્યાના 2y ટોટલ 21 સમીકરણ બનશે x - 2y 21 આ બાજુ એટલે - 21 બરાબર 0 સમીકરણ નંબર 2 તમે જોઈ શકો છો બરાબર બંને સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં કરી ગયા પછીનો લોગ કરવાનો છે કોઈ પણ એકના સહગુણાંકો સરખા કરવાના તમે જોઈ શકો છો x ના સહગુણક સમાન છે તો આપણે લોગની રીતે અહીં કરીશું બંને સમીકરણને ઉપર નીચે લખીશું x + 4y - 27 = 0 અને બીજું સમીકરણ x - 2y - 21 = 0 નિશાની બદલાવીશું માઇનસ પ્લસ પ્લસ આપણે ઉડી જશે શું થશે 4y ને 2y 6y - 27 ને + 21 એટલે - 6 = 0 6y = 6 y = 6 ના છેદમાં 6 એટલે y = કેટલા થાય તો કે 1 રૂપિયા થશે જે કોઈ પણ એક સમીકરણમાં લઈએ એક માં લેતા ચાલો એક સમીકરણ લખાવીએ x + 4y - 27 = 0 શું થશે x ના x + ના + y દેખાય 1 2y તો 4 કૌંસમાં 1 - 27 = 0 x + 4 * 4 - 27 = 0 x - 23 = 0 x = 23 રૂપિયા તો નિશ્ચિત ભાડું કેટલું આવશે તો કે નિશ્ચિત ભાડું 23 રૂપિયા આવશે અને પ્રતિ દિવસનું કેટલા રૂપિયા ભાડું આવશે તો કે 1 રૂપિયા ભાડું આવશે આ રીતે તમારે બરાબર છે દાખલો લોગની રીતે કરવાનો છે ચાલો એના પછી ઉદાહરણ 11 અને ઉદાહરણ 13 બંને કુટ પ્રશ્ન છે કુટ પ્રશ્ન પરથી સમીકરણ કેમ બને ખાલી સમીકરણ તમને બનાવી દઉં છું લોગની રીતે તમારે કરવાનું છે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર કોઈ બે વ્યક્તિ છે એ માસિક આવક એટલે મહિનાની આવકનો ગુણોત્તર આપ્યો છે 9/7 અને તેના માસિક ખર્ચનો ગુણોત્તર બરાબર છે જે ખર્ચ કરે છે એનો ગુણોત્તર આપ્યો છે 4/3 જો દરેક વ્યક્તિની માસિક રૂપિયા 2000 ની બચત કરતો હોય દરેક વ્યક્તિ 2000 રૂપિયાની મહિનાની બચત કરે તો તેમની માસિક આવક કેટલી હશે તો એ બે વસ્તુની વાત છે એક માસિક આવક અને માસિક ખર્ચ ધારી લે ધારો કે માસિક આવક બરાબર 100 રૂપિયા અને માસિક ખર્ચ બરાબર 2 રૂપિયા કોઈ પણ બે વસ્તુની વાત છે હવે તમારે બે વ્યક્તિનો ગુણોત્તર આપ્યો છે બરાબર છે કેટલો આપ્યો છે તો કે 4/9/7 તો બરાબર છે આવક કેટલી થાય તો કે બે વ્યક્તિનો માસિક આવક 9/7 છે તેથી બરાબર એની માસિક આવક અનુક્રમે કેટલી થશે તો માસિક આવક જો ગુણોત્તર એટલે બેનો ભાગાકાર 9/7 તો બરાબર એક વ્યક્તિનો માસિક આવક કેટલી થાય તો કે માસિક આવક છે 100 રૂપિયા બરાબર છે તો કેટલા x થશે તો કે 9x બીજા વ્યક્તિની માસિક આવક શું થશે માસિક આવક 7 છે 7 ગુણ્યા છે એટલે 7x રૂપિયા થશે તો આ બંનેની માસિક આવક મળી ગઈ પ્રથમ વ્યક્તિ અને બીજા વ્યક્તિની માસિક આવક અનુક્રમે આપી હવે એ જ રીતે બે વ્યક્તિનો ખર્ચ આપણે મેળવીએ પ્રથમ વ્યક્તિનો માસિક ખર્ચ ખર્ચ આપણે શું થાય છે તો કે y તો શું થશે તો કે 4y બીજા વ્યક્તિનો શું થશે માસિક ખર્ચ y ગુણ્યા તો 3y રૂપિયા થશે હવે બચત બંને વ્યક્તિ પ્રથમ વ્યક્તિ અને બીજી વ્યક્તિ બંને મહિનાની 2000 રૂપિયાની બચત કરે આ બચત કઈ રીતે પણ આપણે ખબર છે બચત બંને 2000 રૂપિયાની કરે છે બચત કેમ મળે આવકમાંથી ખર્ચ બાદ કરવો પડે તો બચત મળે જો અહીંયા આપણે સમીકરણ લખીએ છીએ માસિક આવક માઇનસ માસિક ખર્ચ બરાબર બચત તો પ્રથમ વ્યક્તિ માટે શું થશે પ્રથમ વ્યક્તિ માટે એની માસિક આવક કેટલી હતી પ્રથમ વ્યક્તિ 9x
माइनस मासिक खर्च कितना तो प्रत्येक व्यक्ति नो 4 वाइफ बराबर कितना तो 2000 एना पछी समीकरण बने 9x माइनस 4y माइनस 2000 बराबर 0 समीकरण नंबर 1 એ જ રીતે બીજા વ્યક્તિ માટે શું સમીકરણ બનશે એની માસિક આવક કેટલી છે બીજા વ્યક્તિની જોઈ શકો છો 7x માઈનસ ખર્ચ કેટલો છે વ્યક્તિનો તો કે 3y તો કુલ બચત કેટલી છે એની પણ 2000 જ છે શું થશે 7x માઈનસ 3y માઈનસ 2000 બરાબર 0 સમીકરણ નંબર 2 હવે આ રીતે તમારે બે સમીકરણ બનાવવાના છે અહીંથી લોકપ્રિય રીત એટલે કોઈ પણ એકના સહગુણક છકા તમને શીખવું છું ધ્યાન રાખજો અહીં 7 છે 9 છે સાત ને કેટલા વડે ગુણીએ તો 9 થાય તો 9 થાય y અલગ 4 છે અહીં 3 છે 3 ને કેટલા વડે ગુણીએ તો 4 થાય તો 9 થાય તો આના સહગુણક કઈ રીતે સરખા કરવા તો કોઈ પણ એકના કરવા માટે માનો કે x ના કરવા હોય તો આ x આગળ કેટલા છે તો કે 7 તો પહેલા સમીકરણને 7 વડે અને અહીં કેટલા છે તો કે 9 બીજાને 9 વડે આ રીતે બેયના સહગુણક આડા આડા આપવાના છે એ જ રીતે જો y ના સહગુણક કરવા હોય તો અહીં y ના સહગુણક 3 છે તો સમીકરણ એટલે 3 વડે અને બરાબર સમીકરણ 2 ના એકલા છે તો 4 તો 4 વડે ગુણશો એટલે આ રીતે બરાબર છે બંનેના સહગુણક સરખા થઈ જશે પછી આગળ તમારે લોકની રીત કરવાની છે એટલે x ને y પણ છે માગ્યું છે શું તો કે માસિક આવક તો x મળે બરાબર છે કારણ કે આવક આપણે 1 સૂત્ર થાય છે જે x મળે એ તમારે પ્રથમ વ્યક્તિ સાથે ગુણવાના છે અને બીજી વ્યક્તિને માનો કે x 200 રૂપિયા છે તો બરાબર 200 ગુણ્યા 9 થાય એ જ રીતે બરાબર છે 200 ગુણ્યા 7 થાય તો તમારી x મળે પછી આ બંને સાથે ગુણાકાર કરી અને બંનેની આવક મેળવવાની છે મોસ્ટ એમ્પ્ટી ઉદાહરણ નંબર 11 છે જે ડ્રોપ કરવાનું છે એવું જ ઉદાહરણ નંબર 13 જોઈએ શું થશે જો આપણે આગળ આવો દાખલો શીખી ગયા બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે અહીંયા એક સમીકરણ પણ છે જો તે સંખ્યાના અંકોનો તફાવત તફાવત એટલે બાદબાકી 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યા થાય તો હવે આપણે વાત કરી કે જો 2 અંકની સંખ્યા હોય એટલે હંમેશા ધારી લેવાનું 2 અંકમાં એક કયો અંક હશે તો કે એકમનો અંક હશે બરાબર x અને એક હશે દશાંશનો બરાબર y એના ઉપરથી તમારે કઈ સંખ્યા મેળવવાની 2 અંકની હોય એટલે મૂળ સંખ્યા કેમ મળશે મૂળ સંખ્યા આપણે શીખડાવ્યું હતું એકમનો અંકને 1 વડે ગુણવાનો દશાંશના અંકને 10 વડે ગુણવાનો બંનેનો સરવાળો કરવાનો છે આ રીતે 10 ના 10 દશાંશનો અંક છે y પ્લસ એકમનો અંક છે x શું થશે 10y પ્લસ x આ કઈ સંખ્યા થઈ મૂળ સંખ્યા હવે એમ કહે છે અંકોની અદલા બદલી કરો અદલા બદલી કરો એટલે નવી સંખ્યા મળે અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા શું થશે નવી સંખ્યા અંકોની અદલા બદલી કરો જી x ને y ની જગ્યાએ y ને x ની જગ્યાએ શું થાય તો કે 10x + y આ થઈ નવી સંખ્યા હવે તમારે સમીકરણ બનાવવાનું છે શું કહે છે પહેલું સમીકરણ બે અંકોની એક સંખ્યા અને બે અંકોની એક સંખ્યા એટલે મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના નવી સંખ્યા બંનેનો સરવાળો 66 છે તો ચાલો કરો સરવાળો પ્રથમ સમીકરણ શું થશે મૂળ સંખ્યા પ્લસ નવી સંખ્યા બરાબર 66 મૂળ સંખ્યા કઈ છે 10y + x નવી સંખ્યા કઈ છે 10x + y બરાબર કેટલા 66 કરો સરવાળો x વડા પહેલા x વડા ઉપર 10x ને 11x + 10y ને 11y 66 આપણે જોઈએ કેવા 66 તો માઇનસ 66 બરાબર 0 તો ત્રણેયમાંથી કોમન નીકળતો સામાન્ય નીકળતો કાઢો અને કેટલા સામાન્ય નીકળશે તો કે 11 ત્રણેયમાંથી 11 સામાન્ય નીકળે 0 ના છેદમાં જાય કે શૂન્ય થશે શું થશે x + y - 6 = 0 આને કહેવાય સમીકરણ નંબર 1 આવું જ હવે બીજું સમીકરણ બનાવવાનું છે શું બનશે બીજું સમીકરણ એની શરત આપી છે જો તે અંકોના તફાવત બે હોય અંક એટલે એકમનો ને દશાંશનો એનો તફાવત તફાવત એટલે એની બાદબાકી તો શું થશે x - y = 2 પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ x - y બે બાજુ કેવા બે થઈ જાય માઇનસ 2 = 0 સમીકરણ નંબર 2 તમે જોઈ શકો છો આ બંને સમીકરણ મળી ગયા બંનેમાં સહગુણક સરખા જ છે લોપ આદેશ કરી શકો આપણે ઉપર નીચે લખીએ x + y - 6 = 0 x - y - 2 = 0 - y + y ઉડી ગયા x + x એટલે 2x - 8 = 0 2x = 8 x = 8 ના છેદમાં 2 તેથી x = કેટલા થશે 4 જે કોઈ પણ એક સમીકરણમાં લઈ લે જે એકમાં લેતા શું થશે એકમાં લ્યો x લેતા અહીંયા 4 મૂકો શું થાય
4 plus y minus 6 बराबर 0 y ना y 4 ने ઓછા 6 એટલે કેટલા થાય તો કે minus 2 ઓલી બાજુ કેવા બે થઈ તો કે plus 2 તો y બરાબર શું મળશે તો કે 2 મળશે હવે x 4 અને y 2 આ બે તમારે મૂળ સંખ્યામાં મૂકવાની એટલે તમને પહેલી સંખ્યા મળે એ જ કિંમત નવી સંખ્યા મૂકો એટલે તમને બીજી સંખ્યા મળશે કઈ રીતે પણ આપણે ચેક કરવું છે એ કરી શકીએ મૂળ સંખ્યા 10 y ને 2 મૂકો 10 2 20 प्लस x के कितने मिले मुकोना 4 कितना थे 24 तो पहली संख्या कौन सी है 24 ये जी तरी बीजी संख्या कितनी संख्या मिले वो प्रश्न पूछो तो ये संख्या मिले मूल और एक नवी नवी संख्या में कितना मुको x के कितने मिले मुकोना 4 10 4 40 प्लस y के कितने अभी 40 प्लस के 42 तो अपन ने भी ये संख्या मिल से 24 और 42 तो આ રીતે બે અંકની સંખ્યાની વાત હોય ત્યારે મૂળ સંખ્યા મેળવવાની અદલ બદલ કે એટલે નવી સંખ્યા મેળવવાની પછી શરત મુજબ દાખલો કરવાનો છે આ ઉદાહરણ નંબર 13 તમારે સ્વાધ્યાય 3.4 અને ઉદાહરણ 11 12 અને 13 એ તમારે તમારી ફેરબુકમાં ઉતારવાના છે